તો આ તરફ અહેવાલો આવી રહ્યા છે દ્વારકાથી. દ્વારકામાં દીપડો દેખાયો. જી હા, દ્વારકામાં દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં અત્યારે એક ભયનો માહોલ છે, કારણ કે જિલ્લામાં દીપડો દેખાયો છે. ન્યારા કંપનીમાં દીપડો દેખાયો છે. એક કંપનીમાં દીપડો ઘૂસી આવ્યો છે. કંપનીના સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે. દીપડો એક કંપનીમાં ઘૂસી આવ્યો. વન વિભાગના અધિકારીઓએ કોઈ પુષ્ટિ નથી કરી. દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે આ દીપડો એક કંપનીમાં દેખાયો છે અને આ જ દીપડો દેખાતા તમામ આસપાસના રહીશોને લોકોને એક ભય પેસી ગયો છે, કારણ કે કંપનીમાં ઘૂસી આવ્યો છે દીપડો. કંપનીના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે આ દીપડો, પરંતુ વન વિભાગના અધિકારીઓએ હજી સુધી કોઈ પુષ્ટિ નથી કરી. તો દ્વારકાથી સમાચાર, દ્વારકામાં દીપડો દેખાયો. દ્વારકાની જ એક કંપનીમાં દીપડો દેખાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ કંપનીના સીસીટીવી ફૂટેજ આવ્યા છે અને આ જ સીસીટીવી ફૂટેજમાં કંપનીમાં આ દીપડો ફરી રહ્યો દેખાય છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગના અધિકારીઓ આ વિડીયોની કોઈ પુષ્ટિ અત્યારે નથી કરી રહ્યું. વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ. રહીમ, જે રીતે અહેવાલો સામે આવ્યા છે દ્વારકામાં ન્યારા કંપનીમાં દીપડો દેખાયો છે, સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાય છે, અત્યારે શું વધુ વિગત? જી ચોક્કસ જણાવી દો કે દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 12 દિવસ પહેલા ભાતેલ ગામ પાસે દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને વન વિભાગે ત્યાં પાંજરૂપી મૂકવામાં આવ્યું હતું. તો તે અત્યારે હાલ ગઈ રાત્રિના એસઆર કંપનીમાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. એટલે કે એસઆર કંપનીને ભાતેલ 20 કિલોમીટરની દૂરી છે. એ દીપડો તેમ ફરતો ફરતો ત્યાં આજુબાજુના ગામડામાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હજી સુધી કોઈ જાનવરને મરણનો કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી અને હાલ વન વિભાગ તે વિશે કોઈ સુધી કોઈ પ્રતિક્રિયા આપેલ નથી. જી જી, આભાર તમામ માહિતી આપી તે બદલ. તો ખુલ્લેઆમ દીપડાઓ ફરી રહ્યા છે હવે અને આ જ કારણસર લોકોમાં પણ હવે ડરનો માહોલ દેખાઈ રહ્યો છે.